नमस्कार, वाइब्रेंट लाइव न्यूज માં હું હેમાલી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વાત કરીએ આજના મુખ્ય સમાચારમાં। રાજ્યમાં તોકતે વાવાઝોડાની અસરને લઈને તમામ જિલ્લામાં એલર્ટ કરી દેવામાં આવ્યું છે। ભારે પવન અને ત્યારબાદ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાવ્યો છે। અમદાવાદ જિલ્લાના તોકતે વાવાઝોડાની સંભવિત અસરથી અસરગ્રસ્ત દરિયાકાંઠાના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં આશ્રય સ્થાનોનો કાર્યરત કરવામાં આવ્યા છે। ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં ધોલેરામાં કુલ 42 આશ્રય સ્થાનો આશ્રિતોની સેવામાં કાર્યરત કરાયા છે। ધંધુકામાં 40, સાણંદમાં 72, વિરમગામમાં 4 અને ધોળકા તાલુકામાં 65 આશ્રય સ્થાન સ્થળાંતર કરતા આશ્રિતો માટે કાર્યરત કરવામાં આવ્યું છે। તોકતે વાવાઝોડાની અસરથી સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠાના 16 ગામો પૈકીના 4524 લોકોને સલામત પૂર્વક આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે, જેમાં 2924 પુરુષ, 1253 સ્ત્રી અને 347 બાળકોનો સમાવેશ થાય છે। તોકતે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટતંત્ર દ્વારા ધોલેરા તાલુકાના તોકતે વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત 6 ગામોના લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, તેમજ તમામ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કર્યા બાદ જ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરવામાં આવ્યા છે। અને જો આ ટેસ્ટિંગ દરમિયાન કોઈ વ્યક્તિ કોરોનાને સંક્રમિત થઈ પોઝિટિવ જણાય એ આવે તો તે વ્યક્તિને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપવામાં આવે છે, તેમજ આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરતા તમામ ગ્રામજનો, શ્રીમકો, બાળકો સહિતના લોકોને જમવાની પૂરતી વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। તોકતે વાવાઝોડાથી સંભવિત અસરગ્રસ્ત દરિયાકાંઠ વિસ્તારના સ્થળાંતર કરવા પાત્ર ગામોમાં પોલીસ તંત્ર અને હવામાન વિભાગ દ્વારા લાઉડસ્પીકરના માધ્યમથી કાચા અવશેષો અને ઝૂંપડીમાં રહેતા લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે। અને ગઈકાલે અમદાવાદ જિલ્લામાં કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી દ્વારા સંભવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનું જાણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સમાચારમાં બસ અત્યારે આટલું જ। વધુ જાણકારી માટે જોતા રહો વાઇબ્રન્ટ લાઈવ ન્યૂઝ। નિર્ભય સત્ય, જનતાનો અવાજ।